उदाहरण नंबर 19 पेज नंबर 128 उपर આપેલો છે ઉદાહરણ નંબર આપણો કયો 19 એની અંદર દાખલામાં આપણને આપેલું છે કે એક પ્રામાણ્ય ચલ x નું સંભાવના ઘટત્વ વિધેય નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરેલો છે અહીં આપેલું છે f(x) બરાબર અચળાંક શું લખેલું છે પહેલા તો અચળાંક ગુણ્યા e ની माइनस वन बाय टू पावर काउंस मा एक्स माइनस पच्चीस भाग्या दस नो वर्ग हमें आपनों सूत्र सूचे जुओ एफ ऑफ एक्स बराबर वन अपॉन सिग्मा अंडर रूट नी अंदर टू पाई इनटू ई माइनस वन बाय टू काउंस मा एक्स माइनस म्यू डिवाइड बाय सिग्मा नो वर्ग है ना आ सूत्र चे तो आना पर थी दाखला मा सूचे दूजे आ પ્રતિપ્રમાણ્ય વિતરણ માટે નીચેની કિંમતોનો અંદાજ મેળવો એકદમ ઈઝી દાખલો છે કે હાર્ડ નથી આટલી વસ્તુ આપણને અચળાંક આપેલી છે પહેલા તો સૂત્રમાં ભી આ વસ્તુ શું હશે અચળાંક અહીંયાથી આપણે બે સૂત્રોની સરખામણી કરવાની છે અહીંયા e ની -1/2 પાવર અહીંયા ભી e ની -1/2 પાવર અહીંયા x માંથી 25 માઈનસ કર્યા છે અહીંયા x માંથી મધ્યક માઈનસ કરેલો છે એટલે શું માઈનસ કરેલો છે μ તો μ ની કિંમત દાખલામાં કેટલી થઈ ગઈ μ બરાબર 25 અહીંયા ભાગાકારમાં આપણા સૂત્રમાં શું છે સિગ્મા એટલે પ્રમાણિત વિચલન અહીંયા ભાગાકારમાં સંખ્યા કેટલી છે 10 એનો મતલબ પ્રમાણિત વિચલન બરાબર કેટલા હશે તો આને આપણે પ્રમાણિત વિચલનના બંને અચળાંકો ગણી ગયા હવે દાખલાની અંદર પહેલે જ લખેલું છે કે આ પ્રામાણ્ય વિતરણ છે કયું વિતરણ છે હવે પ્રમાણ્ય વિતરણના ગુણધર્મો આપણને એની અંદરથી મેઈન સૂત્રો છે આપણે લખી દીધા છે પ્રમાણ્ય વિતરણના હે ને એની અંદરથી પહેલા દાખલામાં આપણને શોધવાનું શું કીધું છે તૃતીય ચતુર્ભુજ તૃતીય ચતુર્થક એટલે આપણો શું q3 તૃતીય ચતુર્થક એટલે આપણો શું q3 પ્રમાણ્ય વિતરણની અંદર q3 નો સૂત્ર શું છે જોઈ લો અહીંયા લખેલો છે μ 0.675 સિગ્મા 0.675 સિગ્મા બસ કિંમત મૂકી દો આની જગ્યાએ કેટલા મૂકીશું 25 0.675 આની જગ્યાએ કેટલા 10 बराबर 25 प्लस आप बने गुणाकार करी सू ले 6.70 तो 25 ने 6 किलो था से 31.75 Q3 नो जवाब मर से आप बने तीजा नंबर नो चतुर्थ एवी रीते अवे सूत्र वालों Q1 तो Q1 ना सूत्र सूत्र से म्यू माइनस 0.675 तो म्यू ने कीमत के लिए 25 माइनस 0.675 गुणिया हाँ ओके चतुर्थक विचलन શોધવાનો છે ચત ઓકે તો અહીંયા આપણે લખ્યું છે કરી દઈએ આની અંદર થી માઈનસ કરો એટલે કે 25 માં 6 જાય 19 એટલે 18.25 મળે q1 ની કિંમત કોની આ પ્રથમ ચતુર્થક જે આપણે દાખલામાં શોધવાનો કયો હવે દાખલામાં બીજું શોધવાનું છે ચતુર્થક વિચલન બીજા નંબરમાં શોધવાનું શું કીધું છે આપણે અહીંયા ચતુર્થક વિચલન એનું સૂત્ર શું છે ચતુર્થક વિચલનનું 2/3 સિગ્મા 2/3 सिग्मा तो 2 ની જગ્યાએ 2 3 ની જગ્યાએ 3 सिग्मा ની જગ્યાએ કેટલા 10 તો 2 ગુણ્યા 10 ભાગ્યા 3 કરો એટલે કેટલો જવાબ આવશે તમારો 20 ભાગ્યા 3 20 ભાગ્યા 3 કરો કેટલા જવાબ આવે 6.60 પછી છેલ્લે શું દ્વાર કીધું છે તમને તો સરેરાશ વિચલનનું સૂત્ર શું થઈ જશે 4/5 सिग्मा તો બરાબર 4/5 ગુણ્યા सिग्मा ની જગ્યાએ 10 5 2 10 અને 4 2 8 તો સરેરાશ વિચલન આપણને કેટલો મળશે 8 મળશે સરેરાશ વિચલન કેટલો મળશે કોઈ ડાઉટ આની અંદર ચલો એના પછી દાખલામાં શું આપેલું છે જુઓ એક પ્રમાણ્ય વિતરણના અંતિમ ચતુર્થકો અનુક્રમે 20 અને 50 છે કયા ઉદાહરણ નંબર 20 ની અંદર આપણને કયા ચતુર્થકો આપેલા છે અંતિમ ચતુર્થકો તો પ્રથમ ચતુર્થક કયો હોય q1 q1 બરાબર 20 અને અંતિમ કયો હોય q3 q3 બરાબર કેટલા તો તે વિતરણના 95% પ્રાપ્તાંકોની સમાવતી સીમાઓ શોધો કેટલા ટકા 95% કેટલા ટકા દાખલાની અંદર કીધું છે આપણને 95% હવે 95% આપણને 95% માટે જોઈ લો કેટલા છે 95% માટે મ્યુ પ્લસ માઈનસ 1.96 સિગ્મા હે ને म्यू प्लस माइनस 1.96 सिग्मा એટલે 95% માટે
આ સૂત્ર લાગશે મ્યુ પ્લસ માઇનસ 1/96 સિગ્મા પણ એના માટે આપણે મ્યુ અને સિગ્માની કિંમત હોવી જોઈએ કોની કિંમત હોવી જોઈએ મ્યુ અને સિગ્માની આપણે કિંમત શોધવી પડે હવે મ્યુ અને સિગ્માની કિંમત આપણે કેવી રીતે શોધીશું તો દાખ કયો આપણે કયો વિતરણ છે પ્રમાણ્ય વિતરણના ગુણધર્મોની અંદર કોઈ પણ દાખલા આ ગુણધર્મની અંદર ઇક્વલ ટુ x બાર મધ્યસ અને બહુલકની ત્રણેયની કિંમત કેવી હોય સરખી હોય મધ્યક બહુલક અને મધ્યસ ત્રણેયની કિંમત કેવી હોય છે અહીંયા સરખી હોય છે અને આનો સૂત્ર પછી જો શોધવી હોય તો આને કેવી રીતે શોધી શકો તમે q3 q1 ડિવાઇડ બાય 2 તો અહીંયા આપણે દાખલાની અંદર x બાર એટલે મધ્યક આ પ્રમાણ્ય વિતરણને આપણે મધ્યકને x બાર વડે દર્શાવી દર્શાય કોના વડે દર્શાવીએ છીએ સિગ્મા વડે મ્યુ વડે કોના વડે દર્શાવીએ છીએ મ્યુ તો આપણે પહેલા તો મ્યુ શોધી લઈએ તો મ્યુ બરાબર શું થશે અહીંયા ત્રીજા નંબરનો ચતુર્થક પ્લસ પ્રથમ નંબરનો ચતુર્થક ભાગ્યા 2 ત્રીજા નંબરનો ચતુર્થક કેટલો 50 વત્તા 20 ભાગ્યા 2 એટલે મ્યુ બરાબર કેટલા આવશે અહીંયા 50 ને 20 70 70 ભાગ્યા 2 કરશો એટલે કેટલો જવાબ આવશે 35 35 હે ને અહીંયા જો m એટલે શું કહેવાય મધ્યસ્થ મધ્યસ્થ એટલે q3 અને q1 નો વચ્ચેનો કહેવાય મધ્યસ્થ એટલે q3 અને q1 વચ્ચે q2 હોય મધ્યસ્થ કહેવાય એટલે મધ્યસ્થ ડાયરેક્ટ કેવી રીતે શોધી દેવાનો બંનેનો સરવાળો કરીને ભાગ્યા 2 અને આની અંદર મધ્યસ્થ અને મધ્યકનો બહુલક બધા કેવા હોય સરખા એટલે મધ્યકની કિંમત બી કેટલી કહેવાશે 35 હવે દાખલાની અંદર આપણે હજુ સિગ્માની કિંમત શોધવાની છે કોની કિંમત શોધવાની છે તો સિગ્માની કિંમત કેવી રીતે શોધીશું જુઓ ચતુર્થક વિચલનનો ફોર્મ્યુલા ચતુર્થક વિચલન બરાબર શું છે ચતુર્થક વિચલન સૂત્ર હવે દાખલા 11 માં ધોરણની અંદર ચતુર્થકનો બીજો તમે સૂત્ર ભણી ગયા છો તમને યાદ હોય તો q3 q1 upon હે ને q3 q1 upon 2 બરાબર 2/3 તો q3 ની જગ્યાએ કેટલા આપેલા છે 50 20 ભાગ્યા 2 આ ત્રણ આ બાજુ ગુણાકારમાં આવશે ને બે ભાગાકારમાં બરાબર સિગ્મા 50 માંથી 20 જશે તો 30 30 કરી 90 ભાગ્યા 4 બરાબર સિગ્મા તો સિગ્મા બરાબર 22.5 સિગ્માની કિંમત કેટલી આવશે 22.5 હવે આપણે કયા પ્રમાણ્ય વિતરણના સમાવતી સીમાઓ શોધવાની છે 95% કેટલા ટકા 95% અવલોકનોની સમાવતી સીમાઓ અવલોકનોની બોલો સીમાઓ એ કઈ થશે આપણી 95% એટલે 0.95 વાળી કેટલી છે મ્યુ પ્લસ માઈનસ 1.96 સિગ્મા તો એની જગ્યાએ લખીશું અહીંયા મ્યુ પ્લસ માઈનસ 1.96 સિગ્મા હે ને એક વખત માઈનસ કરવાનો છે એક વખત શું કરવાનો છે પ્લસ તો અહીંયા દાખલાની અંદર મ્યુ ની કિંમત આપણને કેટલી મળી હતી 35 એક વખત માઈનસ કરીશું 1.96 સિગ્મા ની કિંમત કેટલી 22.5 થી લઈને 35 પ્લસ 1.96 ગુણ્યા 22.5 તો અહીંયા શું થશે 35 માઈનસ આ બંનેનો ગુણાકાર 1.96 ગુણ્યા 22.5 કરવાથી કેટલો જવાબ આવશે 44.1 ઓકે એટલે આવશે 44.1 થી લઈને 35 પ્લસ 44.1 આ બંનેનો માઈનસ કરીશું એટલે કેટલો આવશે 9.1 માઈનસ 9.1 થી લઈને આ બંનેનો સરવાળો કરીશું એટલે કેટલો આવશે 79.1 તો એ એની શું મળી ગઈ આપણને સીમાઓ